બારડોલીના ટાઉન હોલ ખાતે રાજ્યના મંત્રી ગણપતભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને આંગણવાડીની બહેનો માટે આઈડીસીએસ ટેકનોલોજીથી સજ્જ સ્માર્ટફોન વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. બારડોલી ટાઉન હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આંગણવાડીની બહેનોને ટેકનોલોજીથી સજ્જ એવા સ્માર્ટફોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. મારું નામ ફાલ્ગુનીબેન ધીરજલાલ પટેલ. હું આંગણવાડી વર્કર માટાફરિયા 2 બારડોલી તાલુકો બારડોલી સેજો અને સુરત જિલ્લો. આ સ્માર્ટફોન મળવાથી જે અમારે 11 રજીસ્ટરો લખવા પડતા હતા તે લખવાના અમારે બંધ થઈ જશે અને એનો સમય બચી જશે અને એ સમયમાં અમે કામગીરી સારી રીતે કરી શકશું. કામ ઝડપથી અને સરળ રીતે થશે. 11 રજીસ્ટરો બંધ થવાથી જે અમારો જે સમય બચતો હતો એમાંથી અમે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં અને બાળકોને બીજા પ્રવૃત્તિમાં અમે સમય આપી શકશું. આ ફોન જે અમને મળ્યા છે એ બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું. ગુજરાત સરકારના મહિલા અને બાલ કલ્યાણ વિભાગ દ્વારા આંગણવાડીના કાર્યકર્તાઓને, જે મહિલા બહેનો કાર્યકર્તા છે આંગણવાડી વર્કરો, એમને સ્માર્ટફોન આપવાની કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં અમારા ગુજરાત સરકારના સાથી મંત્રી ભાઈ શ્રી ઈશ્વરભાઈ, ધારાસભ્ય ભાઈ શ્રી મોહનભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રીતિબેન, ડીડીઓ શ્રી અને ખૂબ મોટી સંખ્યામાં અમારા આંગણવાડીના વર્કર બહેનો અહીંયા હાજર રહ્યા. વિજયભાઈ રૂપાણી સાહેબના માર્ગદર્શન હેઠળ 15 ઓગસ્ટના દિવસે આ સ્માર્ટફોનનું વિતરણનું લોન્ચિંગ છોટાઉદેપુરથી કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં લગભગ 45 કરોડ રૂપિયાના ખર્ચે 58,000 જેટલા બહેનોને આ સ્માર્ટફોન આપવામાં આવેલ છે, જેના કારણે હવે આંગણવાડીના બહેનોને કામ કરવામાં પણ ખૂબ સરળતા રહેશે, કામની અંદર પણ પારદર્શિકા આવશે અને તમામ કામગીરી જે રજીસ્ટરો નિભાવવાના હોય, જે કામગીરી કરવાની હોય, જે ભોજન બનાવવાનું હોય, બાળકોની હાજરી પૂરવાનું હોય, આ બધી જ કામગીરી હવે સ્માર્ટફોનના માધ્યમથી ચાલશે. જેથી કરીને તાલુકા મથકે પણ જોઈ શકાય કે કઈ આંગણવાડીમાં શું કામગીરી ચાલી રહી છે, જિલ્લા મથકે, રાજ્ય મથકે અને છેક ભારત સરકાર પણ રોજ રોજની કામગીરી એ આંગણવાડીની જોઈ શકાય. એનો મુખ્ય હેતુ એટલો જ છે કે જે ભારતની અંદર ને ગુજરાતમાં જે કુપોષણ છે એ કુપોષણમાંથી આપણા દેશને, આપણા રાજ્યને મુક્તિ અપાવીએ, એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ ખૂબ સારા પ્રયત્નો છે, જેને આપણે ગુજરાત સરકાર પણ વધાવીએ અને પ્રજાના સાથ સહકારથી આંગણવાડીના બહેનોના માધ્યમથી ગુજરાતની અંદર કુપોષણ નાબૂદ થાય એ હેતુથી આ કાર્યક્રમો થઈ રહ્યા છે.